રાહુલ ગાંધી, જેમની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે પ્રવેશી રહી છે ગુજરાતમાં, અને પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મચી ગઈ ઉથલપાથલ. આજે નારાયણ રાઠવા, પુત્ર સંગ્રામ રાઠવાની સાથે જોડાઈ ગયા ભાજપમાં. 3 વખત લોકસભા અને 1 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા નારાયણ રાઠવા કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. રાજ્યસભાની ટર્મ પૂરી થતાની સાથે જ નારાયણ રાઠવાએ પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો અને કોંગ્રેસ પર છોડ્યા શબ્દબાણ. મને પદ મળ્યું છે, પણ પદની જોડે મારી નીચેની જે વોટબેન્ક છે કે મારા કાર્યકરો છે નીચેના, એ મારી જોડે આજની તારીખમાં નથી ને. હવે મેં એકલો રહીને મેં પાર્ટીને સંઘર્ષ કરી કરીને મેં બેઠી રાખ્યું તો પાર્ટીનું પાર્ટીઓ મેં રાખી શકું છું, પણ કામ પછી મેં લોકોને કરાવી શકતો નથી, વેચી નહીં શકતો. તો તમે પછી કરવાનું શું? આપણે કશું આપવાનું તો છે નહીં. પદ તો મને મળી ગયું, પણ પદને લઈને આપણે લોકોની અંદર સુવાસ જે ફેલાવવાની છે કે લોકોમાં જે આકર્ષણ જમાવું છે, તે આકર્ષણનું તો મારી જોડે હવે કોઈ મત પૂરો રહ્યો જ નથી. નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવા પર કોંગ્રેસે આપી પ્રતિક્રિયા. વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું, કોંગ્રેસે નારાયણ રાઠવાને બધું આપ્યું, હવે ભાજપમાં શું અપેક્ષા લઈને ગયા એ એમને જ ખબર. ન માત્ર નારાયણ રાઠવા, લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની મહાવેલકમ પાર્ટીમાં આજે અન્ય પક્ષના 10,500થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિ પટેલ, અમદાવાદ કોંગ્રેસના નેતા ધર્મેન્દ્ર પટેલ અને કરણસિંહ તોમર, બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પા સાબવા અને તેમના પતિ દિલીપ સાબવા ભાજપમાં જોડાયા.